કોરોનાની મહામારીને કારણે તંત્ર દ્વારા શહેરના બાગ બગીચાઓ બંધ કરવામાં આવતા મોર્નિંગ વોકર્સો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું। કોરોનાના કેસો વધતા તંત્ર દ્વારા શહેરના તમામ બાગ બગીચાઓને બંધ કરવાનો નિર્ણય લેતા શહેરના તમામ બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી લોકોની ભીડ ન થાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય। ત્યારે બીજી તરફ સયાજીબાગના મોર્નિંગ વોકર્સ દ્વારા સયાજીબાગ બહાર સૂત્રોચ્ચાર સાથે શહેરના તમામ બાગ બગીચાઓ સવારે 6:30 સુધી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જણાવ્યું હતું કે સવારે લોકો કસરત કરી શકે તે માટે વહેલી સવારે અહીં આવતા હોય છે। અહીં વહેલી સવારે કોઈ બેસવાવાળા આવતા નથી, તેવા સંજોગોમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને અહીં સવારે યોગા તથા કસરત માટે આવતા હોય છે, જેથી શહેરના તમામ બાગ બગીચાઓ સવારે ખોલવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓ તથા પુરુષ મોર્નિંગ વોકર્સે ભેગા મળીને સૂત્રોચ્ચાર કરી મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી। 96 થી હું કમાટી બાગની એક રેગ્યુલર મોર્નિંગ વોકર છું। અત્યારે એક બાજુ વિશ્વમાં કોરોનાની મહામારી ચાલે છે, બરોડામાં બી અઢળક કેસીસ વધી રહ્યા છે, એવા સમયમાં અગત્યનું છે કે લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખે, ઇમ્યુનિટી બુસ્ટઅપ કરે। જ્યારે શહેરમાં બધા મોલ મલ્ટીપ્લેક્સ ખુલ્લા હોય, તમામ જગ્યા ખુલ્લી હોય, ત્યારે ફક્ત ગાર્ડનમાં રિસ્ટ્રિક્શન લાવીને બાગ બગીચા બંધ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે। અમારી ડિમાન્ડ એક જ છે કે મોર્નિંગ વોક માટે તમે બધા જ ગાર્ડન બરોડા શહેરના ખુલ્લા રાખો અને એનાથી લોકોનું સ્વાસ્થ્ય તો સારું થશે જ, લોકો પોતાની રીતે માનસિક રીતે જે આર્થિક પરેશાનીઓ છે, બીજી બધી લોકડાઉનના મુશ્કેલીઓ છે, એના પરેશાનીથી બહાર આવીને મેન્ટલી બી એ લોકોને અહીંયા રિફ્રેશ થવાનો ટાઈમ મળે છે। એટલે માનસિક અને શારીરિક રીતે ખૂબ અગત્યનું છે કે બધા બાગ બગીચા ખુલ્લા રહે ને, એની ડિમાન્ડ સાથે આજે અમે અહીંયા એક દેખાવો કર્યો છે અને મીડિયા મારફત તમામને રિક્વેસ્ટ કરીએ છે, ઓલ કન્સર્ન ડિપાર્ટમેન્ટ્સ, કે લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતના ગંભીર ચેડા ના કરો। ઓલરેડી સેક્શન 144 ઇમ્પ્લિમેન્ટેડ છે, એના અંતર્ગત 4 જણથી વધારે લોકો ભેગા નહીં થઈ શકતા। તમે જે કાયદાઓ બનાવો છો, કોવિડની ગાઈડલાઇન્સ બનાવો છો, એનું સ્ટ્રિક્ટ પાલન કરો, નહીં કે લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે બાગ બગીચા બંધ રાખીને ચેડા કરો। અમારી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમામ બાગ બગીચા લોકો માટે ખુલ્લા કરો। આજે અમે બધા સયાજીબાગના મોર્નિંગ વોકર અહીંયા ભેગા થયા છીએ અને અમારી માંગણી એક જ છે કે જેટલા પણ બાગ બગીચા છે, ખાલી વડોદરાના નહીં પણ આખા જ્યાં જ્યાં બી બાગ બગીચા છે, બધાને ખાસ કરીને સવારે ખોલવામાં આવે, ખાસ કરીને 6:30-8, કારણ કે સવારના સમયે 6:30-8 કોઈ હરવા ફરવા બેસવા નથી આવતું, બધા પોતાની સેહત બનાવવા આવતું હોય છે। એટલે એક બાજુ તમે કોરોનાની જે મહામારી છે એમાં સેહતની વધારે જરૂર પડે છે, ત્યારે તમે બાગ બગીચા બંધ કરો છો। વર્ષોથી લોકો ટેવાયેલા છે પોતાની સેહત બનાવવા માટે બાગ બગીચામાં આવવાનું, અને તમે એને પહેલાં બી એકવાર બ્રેક કરી ચૂક્યા છો, જેની માઠી અસર ઓલરેડી પડી છે, ઘણા બધા લોકોના સેહત બગડી ચૂક્યા છે। એટલે ફરી આ બધું તમે બંધ કરવાની જે પ્રક્રિયા છે એને બંધ કરો। બંધ કરવું હોય તો આવું વિચારવાનું બંધ કરો કે આપણે આ બાગ બંધ કરવું છે, આ બંધ કરવું છે, ખુલ્લું રાખો પણ સિસ્ટમથી રાખો। જે રીતે બેને કીધું 144 કલમ લાગી છે તો એનો ઉપયોગ કરો ને, શા માટે આટલી બધી કલમો બનાવીને આપણે મૂકી રાખી છે। એટલે સેક્શન 144 એક બહુ સારી કલમ છે, એનો આ જ સમય છે ઉપયોગ કરવાનો, બાકી બીજા કોઈ સમયમાં આનો ઉપયોગની બહુ જરૂર પડતી બી નથી। એટલે અમારી સરકારને માંગણી છે, હર્ષવર્ધન બી સાંભળતા હોય તો એમને બી મેસેજ મળે, હેલ્થ મિનિસ્ટર છે ભારતના, કે લોકોની સેહતની ચિંતા કરો અને આ બધું ચાલુ કરો। સીએમ રૂપાણીને પણ અમારી આગ્રહ કરીએ છીએ કે આ બાગ બગીચા સવારે 6:30-8 ફક્ત 2.5 કલાક માટે ચાલુ કરો, તો લોકોની સેહત બી સારી થશે અને ઘણા બધા લાભ મળશે।